ધોરણ અગિયાર બાર સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે મેડિકલ ફિલ્ડમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે આખી અપડેટ જોશો તો તમને બધું જ ખ્યાલ આવી જશે કે વિષય શું છે જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચૂકી ગયા હોય અથવા રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવવા માટે હેલ્પ સેન્ટર પર જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવામાં અસમર્થ રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન નોંધણીમાં એક્સટેન્શન માટેની જાહેરાત કે જો રજીસ્ટ્રેશન કરાવવાનું જેમનું બાકી છે તે હવે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા જે હેલ્પ સેન્ટર ખાતે નથી ગયા તેમના માટે પણ આ છે અને આ કોના માટે છે પ્રથમ વર્ષની બેઠકો માટે એટલે મેડિકલમાં ફર્સ્ટ યર માટે બે હજાર એકવીસ બાવીસમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે છે ચાલો આખી માહિતી જોઈએ કયા કયા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે કઈ ડેટ છે એ પછી આપણે જોઈએ કે ગુજરાત સેન્ટ્રલ બોર્ડ ગુજરાત બોર્ડ સેન્ટ્રલ બોર્ડ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફિકેટ એક્ઝામિનેશન કેમ્બ્રિજ યુનિવર્સિટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ની ગુજરાત રાજ્યમાં આવેલ શાળાઓમાંથી બી ઓબ્લિક એબી ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય અને નીટ યુજી બે હજાર એકવીસમાં ઓલ ઓવર ઓલ ઓવર રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે તે કાઉન્સલિંગના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં ઉપરોત અભ્યાસક્રમમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પ્રવેશની અરજી અને પ્રમાણપત્રની ચકાસણી માટેની જે તારીખ છે તે લંબાવવામાં આવી છે હવે આ તારીખ આ પ્રમાણે છે એમની કે વેબસાઇટ જે ખરીદ તેના પરથી ઓનલાઈન પિન ખરીદી ક્યારે કરવા મળશે દસ બાર બે હજાર એકવીસ સવારે દસ વાગ્યાથી ચૌદ બાર બે હજાર એકવીસ સાંજે બપોરે ચાર કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે ક્યારે કરશો પહેલાં પિન ખરીદવાનો છે પછી રજીસ્ટ્રેશન થશે તે પણ દસ બાર બે હજાર એકવીસ સવારે દસથી ચૌદ બાર બે હજાર એકવીસ સાંજે છ કલાક સુધી અને હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન માટે ક્યારે જવાનું છે અગિયાર બાર બે હજાર એકવીસ સવારે દસથી પંદર બાર બે હજાર એકવીસ બપોરે ચારની વચ્ચે તમારે જવાનું છે આ ટાઈમ લિમિટની અંદર તમારે પ્રક્રિયા કરવાની છે આ લાસ્ટ ચાન્સ તમને આપવામાં આવે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો પિન પ્રવેશ સમિતિની વેબસાઇટ એમ ઇડીએમ જીયુઆર ગુજરાત ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન બસો રૂપિયાનો નોન રિફંડેબલ ડ્રાફ્ટ દ્વારા તમારે એની ચૂકવણી કરવાની છે ઉમેદવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ફક્ત ગાંધીનગર હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રની સ્વનિર સ્વપ્રમાણિત નકલ જમા કરવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે પહેલાં સિટીવાઇઝ હતું હવે સિટીવાઇઝ નથી કમ્પલસરી ગાંધીનગર જ જવું પડશે ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશનની પહોંચ પ્રિન્ટ લાવી તે વખતે અરજી ચકાસણી કરવા માટેની સમય અને તારીખ હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારી તારીખ અને ગાંધીનગરનું હેલ્પ સેન્ટર તમારે પસંદ કરવાનું છે પછી શું છે લોકલ કોટાના ઉમેદવારો એના માટે શું છે કે જે ઉમેદવાર શ્રીમતી એન એચ એલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરતના લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ અથવા સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવો એટલે આ બે કોલેજની અંદર અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીઓ આ બે જે કોલેજના નામ કીધા ત્યાં જઈને સંપર્ક કરવો એમણે ત્યાર પછી શું કીધું કે સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાની પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટાની બેઠકોના ઉમેદવાર માટે તમને ખબર છે કે પંદર ટકા ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે અને પંચ્યાસી ટકા સ્ટેટ કોટાની બેઠક હોય છે કે સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાની પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ બારમું ધોરણ બી અથવા એ બી જૂથ સાથે વિજ્ઞાન પ્રમાણે ભારતમાં કોઈપણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું છે એમાં ભારતનું કોઈપણ બોર્ડ ચાલશે અને નીટ બે હજાર એકવીસમાં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આરોગ્ય વિભાગ કલ્યાણ વિભાગના સરકારના નિયમોના આધારે કાઉન્સેલિંગના આ જે ફોર્મ છે તે આ વખતે ભરી શકશે અને જે એનઆરઆઈ ઉમેદવારો છે તેમને શું કરવાનું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાદ વહીવટી ફી તરીકે આ જે નામ છે પેબલ એટ ગાંધીનગરનો દસ હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કમિટીની ઓફિસ ગાંધીનગર ખાતે જમા કરાવવાનું રહેશે પ્રવેશ પ્રક્રિયાની તમામ વિગતો તમને વેબસાઇટ ઉપર મળતી રહેશે હવે બીજી કોઈ માહિતી હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરી શકી